કાર્ડ જણસથી છલકાવશે. મગફળીની 50,000 ગુણીની યાર્ડમાં આવક નોંધાઈ છે તો 27,000 મણ કપાસની આવક નોંધાઈ છે. બેડી યાર્ડમાં 3,500 ભારી મરચાની આવક નોંધાઈ છે. રાજકોટનું બેડી યાર્ડ જણસથી છલકાવશે. મગફળીની 50 ગુણીની આવક યાર્ડમાં નોંધાઈ છે. राजकोट शहर में लाभ पाचव मुहूर्त थी है. राजकोट बेड़ी यार्ड की अंदर मगफड़ी और जणसी की मबलक आवक थी है. जे रीतना दृश्य जो सकते हराजी है शुरू करी है. जे रीतना मगफड़ी की मबलक आवक थी है हराजी शुरू थी है. यार्ड की अंदर जे रीतना बात करिए तो 50,000 गुणी जटली मगफड़ी की आवक थी है. એટલે કહી શકાય કે જે રીતના મુહૂર્તના સોદા કરવામાં આવ્યા છે. મગફળી 1200 રૂપિયાની જે મુહૂર્ત છે તે થયું હતું. એટલે કહી શકાય કે જે રીતના હરાજી જોઈ શકાય છે. શું કહેશો આજે મુહૂર્તના સોદા, કારણ કે લાભ પાચમની શરૂઆત છે, શું કહો છો? આજે લાભ પાચમમાં મુહૂર્તના સોદામાં મગફળીના ભાવમાં સારું જ છે. 10-20 રૂપિયા બજાર સારું છે અને ખેડૂતોને પણ સારો લાભ મળશે અને આગળ જતા પણ હજી વધારે લાભ મળશે એવું અત્યારે ધારણા છે. આવક કેવી રહી મગફળી ને બધાની? 49-50,000 બોરી અબાઉટ ગણજો. બાકીની જણસીની જો વાત કરી તો કેવી રીતના છે? બીજી જણસી માપે જે સીઝન પ્રમાણે અત્યારે કપાસ અને મગફળીની વધારે સીઝન છે તો એની આવક સારી છે. બાકી બધી આવક માપે મળે છે. ભાવની દ્રષ્ટિએ શું કહી શકાય? ઓપન માર્કેટમાં ને ટેકાના ભાવમાં કેટલો ડિફરન્સ? આ અત્યારે જે આપણી સામે જે 1350 રૂપિયા એબાઉટ વેચાણી છે, ટેકાના ભાવ 1750 એબાઉટ છે. એટલે 20 મગફળીમાં ટેકાના ભાવથી ભાવ વધારે છે એટલે ખેડૂતોને લાભ જ રહેશે ખુલ્લા માર્કેટમાં માલ વેચવામાં. ખેડૂતો ખેડૂત છો આપ? ખેડૂત. ક્યાં ગામથી આવો? કોણ? ધાંગધ્રા તાલુકો. શું કહો છો મગફળીના ભાવને લઈને? શું છે આમ અત્યારે? હારા છે. બજાર ખુલ્લું હોય એટલે ઘડીક રહીને ખબર પડે ને. આમ કેટલા હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ? કારણ કે જે રીતના વાવણી તમે કહી ને ખેડૂતનું લાલચ તો મોટી જોઈ ને 1500-1600 એવો બજાર હોવી જોઈએ ને. તો ફાયદો રહે? તો ફાયદો રહે. ખેડૂત નકામાં ખેડૂત મરી જાય ને. તમે શું કહો છો દાદા? શું કેવું ગામ? મુંડા આવે મારું ગામ હણમતિયા બેડી. આમાં ઓછા ઓછા 1500 રૂપિયા આવે ને તો ખેડૂતને કંઈક વળતર મળે. નગર ખાતર એટલું, બિયારણ એટલું, 4 મહિનાની સારવાર, માવજત, જોખમ. હજી બજારમાં આવે ત્યાં તો એનો કેટલો ખર્ચો થઈ જાય. દાદા તમે ક્યાં ગામથી આવો છો, શું કહેશો? ધ્રોલ અજામચોરા. હા, આનો ભાવ છે ને ઓછો કહેવાય, થોડોક 150-200, 1400-1500 રેન્જ હોવી જોઈએ હારા માલની. તો હારા માલની કિંમત 1300 ઉપર જ માન જાય એટલે ઓછું ગણાય થોડું. વાવણીનો ખર્ચો ગણીએ તો કેટલોક થતો હશે વીકે? જે રીતના મગફળી વાવતા હો, ખાતર છે, બિયારણ છે ને જે આવક છે તેમાં ફાયદો કઈ પાછળ વધે ખેડૂતને કે નથી વધતું? આમાં જો એવું છે કે 1/4 ભાગ ગોદરાને દઈએ પછી 40% ખર્ચો થાય. વાય હું કીધું કે તમારો હિસાબ કરો. કઈ વધતું નથી, ખાલી વધે ખરું પણ ઓછું વધે બહુ. આ તો મણુકા થયા એટલે કઈક વળી થાય, બાકી આમાં નો વધારો આવે. પ્રમાણે ભાવ વધતા હોય ને તો ખેડૂતને દીખી આવે, કારણ કે ભાવ એ પ્રમાણે હોય ને અત્યારે પહેલેથી માંડીને દવાઈ મૂંડા પડે, નિંદામણ આ ને તેને બધું કરે એટલે ખેડૂત એક છેલ્લે રહે. મિનિમમ કેટલો ફિક્સ હોવો જોઈએ તમારી? તો મિનિમમ તો અમે એવું કહીએ કે આમાં 1500-1600 રૂપિયા ભાવ રહે ને તો ખેડૂતને એમ કે દીખી આવે તો એને થોડોક નફો મળે. વાત કરીએ ફિક્સ ભાવ કઈક કરે, કારણ કે જે રીતના ટેકાના ભાવ કરતા ઓપન બજારમાં નો ડાઉટ ભાવ વધારે છે. ખેડૂતો છે તે પણ મગફળી લઈને ઓપન બજારમાં ખાસ આવી રહ્યા છે, વેચાણ માટે આવી રહ્યા છે. જે એટલે કહી શકાય કે તેને લઈને ખાસ જે ભાવ છે તે જોવા મળે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની આશા એવી છે કે 1500 રૂપિયાની આસપાસ જો ભાવ બાંધણું કરવામાં આવે તો ક્યાંક તેઓને વધારે ફાયદો થશે. કારણ કે જે રીતના વાત કરવામાં આવે જે વાવણીનો ખર્ચો છે તેના કરતાં ક્યાંક આવક હજી ઓછી હોય તેવું લાગે. અતુલભાઈ શું કહેશો? મુહૂર્ત શરૂ કર્યું, લાભ પાચમ છે, મગફળીના સોદા થયા, ક્યાં ભાવમાં પડીએ ને શું આવક છે ખાસ? સૌરાષ્ટ્ર આખામાં દિવાળીના વેકેશન બાદ લાભ પાંચમથી હંમેશા સોદા થતા હોય છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીમાં શ્રીફળ વધારી અને એનો પહેલો સોદો કરવામાં આવ્યો હતો. રાજકોટ માર્કેટિંગ શરૂ થાય એની પહેલાં વેપારીઓ અને કમિશન એજન્ટોનું એક સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ
तमाम जणसीनी आवक अने तमाम जणसीनी हराजी करवामां आवी हती। आजे वात करिए तो मगफळीमां आवक 50,000 થી 55,000 गुणीनी आवक छे, मरचामां 4,042 भारीनी आवक छे, कपासमां 30,000 मणनी आवक छे। एटले आम जोईए तो मार्केटिंग यार्ड दिवाळी बाद चालू थतुं होय तो दरेक ખેડૂતોને અત્યારે પૈસાની જરૂરિયાત હોય, નવા વાવેતર કરવાના હોય તો પોતાનો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી વેચવા આવતા હોય છે। ભાઈ ખેડૂતોની આશા છે, જે વાવણી થતી હોય છે, ખર્ચો તેની સામે જે છે ભાવ બોલાઈ રહ્યા છે 1200 થી 1300 ની આસપાસ, ખેડૂતો કહી રહ્યા છે જો 1400 થી 1500 રૂપિયા મળે તો ક્યાંક ખેડૂતોને આવકમાં વધારો થાય, તમારી દ્રષ્ટિએ શું કહેવું છે? આમ જોઈએ ને તો અત્યારે જે ભાવ છે 1200 થી 1300 રૂપિયા આમ જનરલ ઓછા કહેવાય, કારણ કે અત્યારે ખર્ચાનું પ્રમાણ વધી ગયું છે, મજૂરી પણ એવડી મોંઘી થઈ ગઈ છે, બી બિયારણ સુપર ખાતરમાં પણ એવડી મોંઘવારી છે, એટલે આમ 1200-1300 રૂપિયા એટલે ઓછા ભાવ કહેવાય। પણ અત્યારે જે મગફળીની પૂરજોશ પ્રમાણમાં આવક હોય ત્યારે કોઈપણ પ્રકારની લેવાલી ઓછી હોવાના કારણે અત્યારે ભાવ ખેડૂતોને નથી મળતા, પણ આવતા દિવસોમાં કારતક મહિનાના એન્ડમાં કે માગસર મહિનાના એન્ડ સુધીમાં મગફળી અને કપાસના ભાવ સુધરે એવું અત્યારે જોતા લાગી રહ્યું છે। જે રીતના વાત કરીએ યાર્ડના ડિરેક્ટર હતા, જે રીતના મગફળીના ભાવ હાલ બોલા રહ્યા છે, જે ખેડૂતોની સાથે સહમતિ બતાવવામાં આવી છે, કારણ કે જે રીતના ભાવ બોલાવવામાં આવે છે 1200 થી 1300 રૂપિયા ક્યાંક ઓછા હોય, કારણ કે જે રીતના ખેડૂતોને ખર્ચ થઈ રહ્યો છે તેના સામે આ ભાવ ક્યાંક ઓછા હોય તેવું લાગી રહ્યું છે। એટલે કહી શકાય કે જે રીતના મગફળીના ભાવ ખેડૂતો કહી રહ્યા છે કે 1400 થી 1500 રૂપિયા જેવો ભાવ બોલાય તો ખાસ ક્યાંક તેમને ફાયદો થશે, કારણ કે જે રીતના ખર્ચો ખેડૂતોનો જે થઈ રહ્યો છે તેની સામે જે હાલ જે ભાવ આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ભાવ છે ઓછા હોવાનું જે ખેડૂતો છે તે માની રહ્યા છે, અને યાર્ડના ડિરેક્ટર પણ કહી રહ્યા છે જો 1400 થી 1500 ની આસપાસ હોય તો ખેડૂતોનો જે ખર્ચો છે તેમાં પણ ફાયદો થશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।